મિશ્ર પ્રતિસાદ છે. વાહન ચાલકોનું કહેવું છે કે ઓનલાઈન પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ અને બનવી પણ જોઈએ. કચેરીમાં કામનું ભારણ ઘટાડવા માટે સરકારે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હવે લર્નિંગ લાયસન્સ પણ આરટીઓમાં નહીં પરંતુ આઈટીઆઈ સેન્ટરથી મળશે. લોકોની શું પ્રતિક્રિયા છે? આપણી સાથે જે લોકો જોડાયેલા તેઓને પૂછીશું. અંકલ, આપનું નામ કહેશો? ઘનશ્યામભાઈ માધવાણી, સાબરમતી. ઘનશ્યામભાઈ, અત્યારે જે દ્વારા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે આઈટીઆઈ સેન્ટરો ઉપરથી લાયસન્સ મળશે અને ઓનલાઈન પ્રક્રિયા થશે. બેઝિકલી પ્રજાના હિતલક્ષી આ નિર્ણય છે. સરકારના નિર્ણયને આપણે એક નાગરિક, જાગૃત નાગરિક તરીકે આપણે આવકારીએ છીએ. પરંતુ પ્રેક્ટિકલી જોતા આ વસ્તુ સામાન્ય માણસના પહોંચ બહાર છે. ઓનલાઈન પ્રક્રિયાઓ સામાન્ય માણસ માટે લાઈન ખુલતી નથી, એપ્રોચેબલ, ઇઝી એપ્રોચ નથી. તો ટૂંકમાં એટલું કહીશ કે સરકારે જે પ્રજાભિમુખ નિર્ણય લીધો, પ્રજાલક્ષી નિર્ણય લીધો છે, એને બદલે આ કસ્ટમર ફ્રેન્ડલી નિર્ણય ફળીભૂત નથી થયો અને કસ્ટમરોના હર્ડલ્સમાં વધારો થાય છે આનાથી. તો સરકાર હજી કોઈ ફૂલ પ્રૂફ પ્લાન બનાવે અને જેનાથી નાગરિક સુવિધા વધે એવી અમારી સરકારને વિનંતી છે. તો સરકારને વિનંતી છે કે જે પણ નિર્ણય કરે છે તે સફળ રહેવો જોઈએ. ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવી છે, ખાસ કરીને અરજદારોને શું મુશ્કેલી થઈ રહી છે? ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવી છે એ સરકારનો ખૂબ જ સારો જનતા માટે નિર્ણય છે, પરંતુ ઓનલાઈન જે વ્યવસ્થા કરવામાં આવી છે એ ખુલતી જ નથી, એટલે સામાન્ય જનતાને ઘણી જ મુશ્કેલી થાય છે અને એમને ખૂબ જ ટાઈમનો વેસ્ટ થાય છે. પ્લસ અહીંયા કોઈ વ્યવસ્થા નથી. આઈટીઆઈની જે એમને વ્યવસ્થા કરી છે એ ખૂબ જ સારો છે, પરંતુ સરકારે થોડીક વધારે વ્યવસ્થા કરીને લોકોને એરિયા વાઇઝ અને વ્યવસ્થિત રીતે પાઠ પાડીને એ લોકોને ત્યાં આગળ સજેસ્ટ કરવા જોઈએ કે તમે આ ટાઈમે આ જાઓ અને આ ટાઈમથી આ આ એરિયો એવી રીતે એમને ક્લિયર કરવું જોઈએ. આપનું નામ કહેશો? પરેશ પટેલ, રાણી. પરેશભાઈ, ખાસ કરીને અત્યારે ભ્રષ્ટાચાર ઘટાડવા માટે સરકાર ઓનલાઈન પ્રક્રિયા કરતી ગઈ છે, પરંતુ શું લાગે છે કે આ ઓનલાઈન પ્રક્રિયા આવનારા દિવસોમાં સફળ રહેશે? આવનારા દિવસોમાં સફળ તો થશે જ. લોકો જેમ જેમ એજ્યુકેટેડ થશે, જાગૃત થશે, આડાઅવળા પૈસા નહીં આપવા માટે કટિબદ્ધ થશે, તો આ સિસ્ટમ ખરેખર સરકારની બહુ સારો પ્રયત્ન છે. આરટીઓ કચેરી નવી બિલ્ડિંગની અંદર સરસ એક્સપાન્ડ કરી રહી છે. લોકોને જાગૃત કરવા માટે સરકાર ઘણા પ્રયત્નો કરે છે. આરટીઓમાં નવી કોમ્પ્યુટર દ્વારા ટેકનોલોજીથી જે ફોર્મ ફિલઅપ કરવાનું છે, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું છે, બધી ઘણી સિસ્ટમ સારી છે કે જેથી ગ્રીન ઇન્ડિયાની જે વ્યાખ્યા ઊભી કરવા માગે છે, સરકારનો પ્રયત્ન ખરેખર બહુ સારો છે. લોકો ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, પણ થોડી ઘણી એમને તકલીફો પડે છે, કારણ કે ઇન્ટરનેટ દ્વારા જે સાઇટ ખુલતી નથી કે સાઇટમાં અપલોડ થતાં વાર લાગે છે, સમયનો બગાડ થાય છે. પણ ખરેખર સિસ્ટમ બહુ સારી છે અને હજુ પણ જો આને વધુ સારું સરકાર આરટીઓ કચેરીને પ્રોત્સાહિત કરે અને વધારે ફોર્સ પાડીને આ સિસ્ટમને વધુ વેગવંતુ બનાવે તો નાગરિક માટે, એક જાગૃત નાગરિક માટે પણ બહુ સારી વસ્તુ છે અને ખરેખર એને બિરદાવી ખરેખર બહુ સારું છે. એ વસ્તુ સરકાર જે ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહી છે ત્યારે ડિજિટલ વસ્તુ કરી રહી છે ત્યારે લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે, મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ જે વ્યવસ્થા કરે છે ઓનલાઈનમાં, જે સર્વર હોય છે, સર્વર હર વખત ડાઉન થાય છે અને જે એપ બનાવવામાં આવી છે તે એપ ખુલતી નથી હોતી, તેના કારણે અરજદારો પરેશાન થઈ રહ્યા છે. પરંતુ લોકોની એ પણ માંગ છે કે જે પણ નિર્ણય સરકાર લે તે માં સુવિધા વધારેમાં વધારે લોકોને આપે કે જેના કારણે મુશ્કેલી ના પડે. કેમેરામેન કલ્પેશ જોશી સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારનો સિલસિલો યથાવત રાખીશું એક નાનકડા બ્રેક બાદ.